સમાચારમાં જો નજર કરીએ તો બનાસકાંઠાના વિરમપુરમાં બનાવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભગવાનના ભરોસે ચાલી રહ્યું છે બનાસકાંઠા જિલ્લા ગરીબ અને પછાત ગણાતો અમીરગઢ તાલુકો નો આ તાલુકામાં સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે તેથી સરકાર દ્વારા વિરમપુર ખાતે ચૌદ જાન્યુઆરી બે ના દિવસે આદિજાતિ વિકાસ પ્રવાસન વન મહિલા બાળ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાના વરદ હસ્તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગરીબ તેમજ ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને સમયસર સારવારનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અહીંયા બનાવવામાં આવ્યું હતું તેમજ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી સોનોગ્રાફી એક્સરે જેવી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાંય અહીંયા ડોક્ટર તથા અન્ય સ્ટાફના અભાવના કારણે સેવા ગરીબ લોકોને મળતી નથી તેથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્રને માત્ર આજે શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યું છે વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે અત્યારે ફરજ પરના જાતે સ્ટાફ પણ સમયસર હાજર રહેતા નથી તેથી સરકાર દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાનો ખર્ચ આજે પાણીમાં ડૂબી ગયેલો દેખાઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ જરૂરિયાત મુજબનો સ્ટાફ મૂકવામાં આવશે કે પછી ગરીબ લોકોને સમયસર સારવાર માટે ફાફા મારવા પડશે એ તો હવે આવનારો સમય જ બતાવશે બનાસકાંઠાથી દીપક પુરવિયાનો અહેવાલ પાદર ટ્વેન્ટી ફોર જાન્યુઆરી મહિનામાં સ્ટાર્ટ કરેલી છે તો અત્યારે ડૉક્ટરમાં કોણ છે હાજર અત્યારે ડૉક્ટર મેં હું પોતે જ હું એકલો આજે તમે રેગ્યુલર છો કે પછી હું કોન્ટ્રાક્ટ ઉપર છું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છું બરાબર છે અને અહીંયા સ્ટાફમાં ટોટલ સ્ટાફ નર્સ અને ટોટલ કેટલા લોકો છે ટોટલ તો છ સ્ટાફ નર્સ છ છ હજાર પટાળા છે ટોટલ અત્યારે હાજર કેટલા છે જે બે પટ બે પટાળા હાજર છે પટાળા કેટલા હાજર છે બે ચાર હાજર છે બરાબર છે